હેલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર આપણે ધોરણ બાર સાયન્સના બાયોલોજી વિષયમાં ચેપ્ટર થ્રી માનવ પ્રજનન વિશે જોઈ રહ્યા છે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા જન્યુજનનમાં શુક્રકોષ જનનની પ્રક્રિયા કઈ રીતે થાય છે હવે આપણે જોઈશું અંડકોષ જનનની પ્રક્રિયા માદાની અંદર થતી જનનકોષોના નિર્માણની પ્રક્રિયાને કહેવાય છે અંડકોષ જનન કારણ કે આ જન્યુ જનનની માદામાં જ્યારે આ પ્રક્રિયા થતી હોય તો તેના નિર્માણ અંતે જે નિર્માણ પામતું હોય છે તેને કહેવાય છે અંડકોષ એટલે આ પ્રક્રિયાને અંડકોષજનની પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ચાર્ટ સહિત પ્રશ્ન પૂછાય અથવા તો ચાર્ટ વગર પ્રશ્ન પૂછાય એટલે આ પ્રશ્નને આપણે ધ્યાનપૂર્વક આપવા જોવાનું છે અને વિડીયોને કશે પણ સ્કીપ કરવાનું નથી જેથી કોઈ ઇમ્પોર્ટન્ટ માહિતી આપણાથી છૂટી ના જાય ચાલો વિડીયોની શરૂઆત કરીએ આપણે આ પ્રક્રિયા શરૂઆતથી સમજીએ કે અન્નકોષજનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો આ પ્રક્રિયા શુક્રકોષ જનનની પ્રક્રિયા જેટલી સરળ અને સળંગ નથી આ પ્રક્રિયાઓ તબક્કાવાર થતી પ્રક્રિયા છે અને જે અન્નકોષજનનની પ્રક્રિયા છે જ્યારે બાળમાદા ગર્ભમાં હોય છે તે દરમિયાન જ શરૂ થઈ જતી હોય છે એટલે ગર્ભ અવસ્થા દરમિયાન જ અન્નપિંડની અંદર લાખોની સંખ્યામાં આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામતા હોય છે અથવા તો જનન માતૃકોષો નિર્માણ પામતા હોય છે અને આ જે જનન માતૃકોષો છે શરૂઆતમાં શ્રમવિભાજન પામે છે અને પોતાની સંખ્યામાં વધારો કરે છે અને તે દરમિયાન એને અંદર છેતાલીસ રંગસૂત્રોની સંખ્યા જાળવી રાખે છે આમ આ જે જનન માતૃકોષો છે આગળ વધે વૃદ્ધિ તબક્કામાં જાય વિભેદીકરણ થાય અને એના કદમાં વધારો થાય છે એની અંદર પોષક દ્રવ્યનો વધારો થાય પોષક તત્વો મેળ પોતાની અંદર પોષણ મેળવે અને કદમાં આકારમાં વધારો કરે અને આ જનન માતૃકોષો પ્રાથમિક પૂર્વ અન્નકોષની અંદર ફેરવાઈ જાય છે આ પ્રાથમિક પૂર્વ અન્નકોષમાં ફેરવાયેલા જે અન્નકોષો છે હવે અર્ધિકરણ એકની પ્રક્રિયામાં પ્રવેશે છે અને ત્યાં સ્થાયી થાય છે એટલે કે પ્રાથમિક પૂર્વ અંડકોષ હંગામી ધોરણે સ્થાયી થતા સ્થાયી અવસ્થામાં રહે છે પ્રથમ અર્ધિકરણની પૂર્વ અવસ્થામાં પહોંચ્યા બાદ એ સ્થાયી થાય છે અને ફરી યુવાની અવસ્થામાં ફરી એ આગળ વધે છે અને અર્ધિકરણની પ્રક્રિયાને અંતે આપણને પ્રાથમિક પૂર્વ અંકુષ બાદ દ્વિતીય પૂર્વ અંકુશ મળે છે આમ આ પ્રક્રિયા ગર્ભ અવસ્થામાં શરૂ થઈ પ્રાથમિક પ્રાથમિક પૂર્વાંકોષ નિર્માણ પામ્યું ત્યારે સ્થાયી થઈ થોડા સમય દરમિયાન થોડા સમય માટે અને ત્યારબાદ યુવાની અવસ્થા દરમિયાન ફરી શરૂઆત થાય પામે છે ફરી શરૂ થાય છે એટલે આ પ્રક્રિયા સળંગ નથી વચ્ચે સ્થાયી થાય છે એટલા માટેને સળંગ ગણાતી નથી હવે જેટલા રંગસૂત્ર જનન માતૃકોષમાં હતા એટલા જ રંગસૂત્ર પ્રાથમિક પૂર્વ અંડકોષમાં પણ જળવાઈ રહે છે એટલે કે પ્રાથમિક પૂર્વ અંડકોષની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા છેતાલીસ અથવા તો ત્રેવીસ જોડ આવેલા હોય છે હવે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે પોતાની ફરતે કેટલાક સ્તર રચે છે એટલે કેટલાક આવરણ પોતાની આજુબાજુ રચે છે આ આવરણોને દ્વારા પુટ્ટિકાનું નિર્માણ થાય છે એટલે કે પ્રાથમિક પૂર્વ અન્નકોષની ફરતે જે ગ્રંથ્ય સ્તર રચાય છે તેના દ્વારા નિર્માણ પામતી પુટ્ટિકાને પ્રાથમિક પુટ્ટિકા કહેવાય છે આપણે આકૃતિ દ્વારા અન્નપિંડની અંદર આ રચના જોઈએ સમજીએ કે કેવી રચના થાય છે આકૃતિમાં જોઈએ આપણે તો અન્નપિંડની અંદર શરૂઆતમાં આ જે જનન માતૃકોષો આવેલા હોય છે તે લાખોની સંખ્યામાં હોય છે જ્યારે નિર્માણ પામતા હોય તો લાખોની સંખ્યામાં નિર્માણ પામતા હોય પણ જન્મ બાદ એ ધીમે ધીમે વિભાજન પામતા હોય અથવા તો નાશ પામતા હોય મોટી સંખ્યામાં નાશ પામી જવાથી જ્યારે જન્મ થાય ત્યારે અંડપિંડ પાસે સાઠ હજારથી એંશી હજાર જેટલા જ આ જનન માતૃકોષો બાકી રહેતા હોય છે એટલે નિર્માણ વખતે તો આ લાખોની સંખ્યામાં હોય પણ યુવાની અવસ્થા સુધી પહોંચતા યુવાના આરંભ અવસ્થા સુધી પહોંચતા આ જે જનન માતૃકોષો છે એ સાઠ હજારથી એંશી હજાર જેટલા અંડપિંડ પાસે બાકી રહે છે દરેક અંડપિંડ પાસે આટલા સાઠ હજારથી એંસી હજાર જેટલા બાકી રહે છે હવે આપણે વાત કરીએ તેમ કે જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તે પ્રાથમિક પૂર્વ અંડકોષ હવે પોતાની ફરતે સ્તર રચે છે ગ્રંથિય સ્તર રચે એટલે એને કહેવાય છે પ્રાથમિક પુટ્ટિકા પ્રાથમિક પુટ્ટિકા આગળ વધે અને એના ફરતે નવા કોષો નવા સ્તરને રચના કરે એટલે હવે પ્રાથમિક પુટ્ટિકા ફેરવાઈ જશે દ્વિતીય પુટ્ટિકાની અંદર આપણે જોતા જઈએ આકૃતિમાં આ છે પ્રાથમિક પુટ્ટિકા આ પ્રાથમિક પુટ્ટિકા આગળ વધશે નવા કોષો દ્વારા પોતાના સ્તરની રચના કરશે એટલે આ કહેવાશે દ્વિતીય પુટ્ટિકા પ્રાથમિક પુટ્ટિકાની અંદર પણ પ્રાથમિક પૂર્વ અંકુશ જ રહેલો છે દ્વિતીય પુટ્ટિકાની અંદર પણ પ્રાથમિક પૂર્વ અંકુશ રહેલો હોય છે હવે પ્રાથમિક પુત દ્વિતીય પુટ્ટિકા છે હવે ફેરવાશે તૃતીય પુટ્ટિકાની અંદર તો દ્વિતીય પુટ્ટિકા અને તૃતીય પુટ્ટિકામાં ફેરફાર શું છે તફાવત શું છે તો તૃતીય પુટ્ટિકાની અંદર ગુહાનું નિર્માણ થાય છે અને તેની અંદર પ્રવાહી આવે છે અથવા તો પ્રવાહી ભરાય છે એ પ્રવાહી એન્ટ્રમ હોય છે તૃતીય પુટ્ટિકાની લાક્ષણિકતા પૂછાય કે અન્નપિંડમાં આવેલી તૃતીય પુટ્ટિકા કેવી હોય છે અથવા તેની લાક્ષણિકતા દર્શાવો તો તૃતીય પુટ્ટિકાની લાક્ષણિકતા એ છે કે એની અંદર ગુહા આવેલી હોય છે અને એની અંદર જે પ્રવાહી ભરેલું હોય છે તેને એન્ટ્રમ કહેવાય છે હવે પ્રાથમિક પુટ્ટિકા દ્વિતીય પુટ્ટિકા અને તૃતીય પુટ્ટિકા ત્રણેયની અંદર પ્રાથમિક પૂર્વો અન્નકુશ જ રહેલો હોય છે પ્રાથમિક પૂર્વ અંડકોષ આ રીતે પુટ્ટિકાઓની અંદર આગળ વધતું રહે છે હવે તૃતીય પુટ્ટિકા છે તેની અંદર પ્રાથમિક પ્રથમ જે અર્ધિકરણ છે તે પ્રક્રિયાની શરૂઆત થશે અને જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તેનું વિભાજન થશે બે ભાગમાં બે ભાગમાં વિભાજન થાય છે પણ આ અસમાન વિભાજન જોવા મળે છે અહીં અસમાન વિભાજન એટલે કે જે પ્રાથમિક પૂર્વ અંડકોષ હતું તેમાંથી હવે આપણને મળશે દ્વિતીય પૂર્વ અંડકોષ મળશે અને એની સાથે બીજો કોષ નિર્માણ પામે છે તે કહેવાય છે પ્રા પ્રથમ અથવા તો પ્રાથમિક ધ્રુવ કહેવાય છે પ્રાથમિક ધ્રુવ હોય છે તે કોષ નાનો હોય છે અને દ્વિતીય પૂર્વ અંડકોષ હોય છે તે મોટા કદનો હોય છે એનું કારણ શું હોય છે કે જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તેની પાસે જે દ્રવ્ય રહેલા હોય છે તે બધા દ્રવ્ય પ્રવાહી દ્રવ્યનું પ્રમાણ દ્વિતીય પૂર્વ અંડકોષ જાળવી રાખે છે તેથી એનું કદ હોય છે તે મોટું હોય છે જ્યારે પ્રાથમિક ધ્રુવ હોય છે તેનું કદ નાનું હોય છે અને આગળ જતાં પ્રાથમિક ધ્રુવ અવનત પામે છે અથવા તો નાશ પામે છે હવે આ જે તૃત્યક પુટ્ટિકા છે ગ્રાફિયન પુટ્ટિકાની અંદર ફેરવાઈ જાય છે અને ગ્રાફિયન પુટ્ટિકાની અંદર જે કોષ આવે છે તે હોય છે આપણા દ્વિતીય પૂર્વ અંડકોષ આવેલો હોય છે એટલે કઈ પુટ્ટિકાની અંદર કયો કોષ આવેલો છે તે આપણને ખાસ યાદ રાખવાનું છે કે કેટલીક વખત એમસીક્યુમાં પણ પ્રશ્ન પૂછાતા હોય છે તો શરૂઆતમાં આપણી પાસે શું હતું માતૃજનન કોષ માતૃજનન કોષ પોતાની માતૃજનંકકોષ ફેરવાય છે પ્રાથમિક પૂર્વ અંકુશની અંદર હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ પોતાની ફરતે આવરણો રચે સ્તર બનાવે એટલે એ કહેવાશે પુટ્ટિકા એટલે અહીં પ્રાથમિક પુટ્ટિકા નિર્માણ થાય પ્રાથમિક પુટ્ટિકા ફેરવાય દ્વિતીય પુટ્ટિકાની અંદર દ્વિતીય પુટ્ટિકાની અંદર ફેરવાશે હવે તૃતીય પુટ્ટિકાની અંદર તૃતીય પુટ્ટિકામાં ગુહા આવેલી હોય છે અને એની અંદરના પ્રવાહીને એન્ટ્રમ કહેવાય છે હવે તૃતીય પુટ્ટિકાની અંદર અર્ધીકરણ એકની પ્રક્રિયાની શરૂઆત થાય છે એટલે પ્રાથમિક પૂર્વ અંડકોષ બે ભાગમાં વિભાજન પામે છે અને બે ભાગમાં વિભાજન પામે તો નાનો કોષ હોય છે તે કહેવાય છે પ્રાથમિક ધ્રુવકાય અને મોટો કોષ હોય છે તે કહેવાય છે દ્વિતીય પૂર્વ અંડકોષ હવે અર્ધીકરણની પ્રક્રિયા થઈ છે એટલે પ્રાથમિક પૂર્વકોષ પાસે પ્રાથમિક અંડકોષ પાસે જે રંગસૂત્રની સંખ્યા હતી તે બે ભાગમાં વહેંચાઈ જશે એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ પાસે ત્રેવીસ રંગસૂત્ર આવેલા હોય છે હવે તૃતીય પુટ્ટિકા ફેરવાય છે ગ્રાફિયન પુટ્ટિકાની અંદર અથવા તો પુખ્ત પુટ્ટિકાની અંદર અને તેમાંથી ગ્રાફિયન પુટ્ટીકા તૂટે અને તેમાંથી બહાર દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે અને આ મુક્ત થવાની પ્રક્રિયાને કહેવાય છે અંડકોષપાત આપણી આકૃતિમાં આપેલું છે કે ગ્રાફિયન પુટ્ટિકામાંથી અંડકોષ બહાર આવે છે પણ અંડકોષ નથી બહાર આવતું તે દ્વિતીય પૂર્વ અંડકોષ હોય છે એનો અંડકોષમાં ક્યારે નિર્માણ થાય તો હવે જે મુક્ત થયેલો દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે આગળ વધે અને જો એની સાથે શુક્રકોષનું જોડાણ થાય યુગ્મન જ બને તો તે અંડકોષ બને છે જો ના થાય તો દ્વિતીય પૂર્વ અંડકોષ અવનત પામે છે અને ફરી આ પ્રક્રિયા શરૂ થાય છે આમ આપણે જોયું કે અંડકોષનું નિર્માણ કઈ રીતે થાય છે શરૂઆતમાં જનન માતૃકોષો હતા ત્યારબાદ પ્રાથમિક પૂર્વ અંડકોષ મેળવ્યો અને ત્યારબાદ દ્વિતીય પૂર્વ અંડકોષ દ્વિતીય પૂર્વ અંકકોષ જ્યારે અંડ અન્નપાત પામે અંકોષપાત પામે અથવા તો મુક્ત થાય ત્યારે અર્ધીકરણ એકની પ્રક્રિયા પૂર્ણ થાય છે અને દ્વિતીય પૂર્વ અંકકોષ આગળ જાય શુક્રકોષ સાથે જ બનાવે તો દ્વિ અર્ધીકરણ બેની પ્રક્રિયા શરૂ થાય જો ના જોડાણ પામે અથવા તો ફલનની પ્રક્રિયા ના થાય તો દ્વિત દ્વિતીય અર્ધિકરણની પ્રક્રિયા શરૂ થતી નથી ચલો હવે આપણે આ જે અંડકોષ જનની પ્રક્રિયા છે તેના વિશે થોડાક લખાણ જોઈએ કે કેવા પ્રકારનું લખાણ એની અંદર આપણે બુકમાં આપેલું છે જોઈએ અંકોષજનનની પ્રક્રિયા ગર્ભ્ય અંડપિંડમાંથી લાખો આદિપૂર્વ અંકોષ નિર્માણ પામે છે એટલે અંકોશજનનની પ્રક્રિયા ક્યાંથી શરૂ થઈ જાય છે ગર્ભ દરમિયાન જ શરૂ થઈ જતી હોય છે અને ત્યારબાદ એનો સમવિભાજન થાય સમવિભાજન થવાથી એની સંખ્યામાં વધારો થાય છે વધારો થયા બાદ તે વૃદ્ધિ તબક્કામાંથી પસાર થાય છે અને વૃદ્ધિ તબક્કામાં એના જે કોષ છે તેમાં તેના કદમાં વધારો થવાથી તે પ્રાથમિક પૂર્વ અંડકોષમાં ફેરવાય છે અને તે દ્વિક્ય છે અને સ્થાયી થાય છે દ્વિક્ય એટલે કે એની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી આવેલી હશે છેતાલીસ હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ અંડપિંડમાં ગ્રંથ્ય સ્તર વડે ઘેરાય છે તેને શું કહેવાય પ્રાથમિક પુટ્ટિકા પ્રાથમિક પુટ્ટિકા જન્મથી યુવાની દરમિયાન મોટી સંખ્યામાં વિઘટન પામે તેથી યુવાનીમાં દરેક અંડપીંડ પાસે સાહીઠ હજારથી એંશી હજાર જેટલી પ્રાથમિક પુટ્ટિકાઓ બાકી રહે છે હવે પ્રાથમિક પુટ્ટિકાઓ દ્વિતીય પુટ્ટિકામાં ફેરવાય અને દ્વિતીય પુટ્ટિકામાં ફેરવા માટે પોતાના આજુબાજુ નવા સ્તરનું નિર્માણ કરે છે કોષો દ્વારા નવા સ્તરનું રણનું નિર્માણ કરે છે હવે દ્વિતીય પુટ્ટિકા ફેરવાશે તૃતીય પુટ્ટિકાની અંદર તૃતીય પુટ્ટિકાની લાક્ષણિકતા કે એની અંદર ગુહા આવેલી હોય છે જેની અંદર પ્રવાહી ભરેલું હોય છે આ પ્રવાહીને એન્ટ્રમ કહેવાય છે તૃતીય પુટ્ટિકાની બીજી લાક્ષણિકતા એ છે કે એના જે સ્તરો છે બે ભાગમાં વિઘટિત થયેલા સ્પષ્ટપણે જોઈ શકાય છે અંદરના આવરણને કહેવાય છે અંત આવરણ અને બહારના આવરણને કહેવાશે બાહ્ય આવરણ તો અહીં પ્રાથમિક પુટ્ટિકાથી લઈને તૃતીય પુટ્ટિકા પાસે જે અંડકોષ છે તે કયું છે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે હવે તૃતીય પુટ્ટિકા આગળ વધશે અને એની અંદર અર્ધિકરણ એકની પ્રક્રિયા શરૂ થાય અર્ધિકરણ એકની પ્રક્રિયા શરૂ થાય તો તેની અંદર રહેલો પ્રાથમિક પૂર્વ અંડકોષ કે જે દ્વિક્ય છે તે બે ભાગમાં વિભાજીત થશે એટલે કે બે કોષો આપણને મળશે એક છે પ્રાથમિક ધ્રુવકાય અને બીજું છે દ્વિતીય પૂર્વ અંડકોષ હવે આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે એકકીય બની જશે એટલે કે એની અંદર રંગસૂત્રણની સંખ્યા ત્રેવીસ રહે છે અને તૃતીય પુટ્ટિકા હવે ફેરવાશે ગ્રાફિયન પુટ્ટિકાની અંદર હવે તૃતીય પુટ્ટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ જશે ગ્રાફિયન પુટ્ટિકાની અંદર અને તેની અંદર રંગસૂત્રની સંખ્યા ત્રેવીસ છે જે આપણે આગળ દર્શાયેલું છે આ પૂર્વ અંડકોષ છે પોતાની ફરતે ગ્રાફિન પુટ્ટિકાની અંદર નવું આવરણ રચે છે પોતાની આસપાસ નવું ગ્રંથ્ય રચના ગ્રંથકોષો દ્વારા નવું આવરણ રચે છે જેને કહેવાય છે ઝોના પેલ્યુસિડા આવરણ બરાબર અને ગ્રાફિન પુટ્ટિકા તૂટે તો તેમાંથી અંડકોષ બહાર આવે જેને કહેવાય છે અંડકોષ પાતની પ્રક્રિયા અંડકોષપાદ દ્વારા મુક્ત થતા જે કોષ છે તે હોય છે દ્વિતીય પૂર્વ અંડકોષ અને જો એની સાથે શુક્રકોષ જોડાય તો ત્યાંથી દ્વિતીય અર્ધિકરણની પ્રક્રિયા શરૂ થશે જો ના થાય તો અંડકોષ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે અવનત પામે છે કેટલીક વખત પ્રાથમિક ધ્રુવ જે આપણે જોઈ ગયા તો તે પ્રાથમિક ધ્રુવકાય પણ વિભાજન પામે છે અને બીજા બે દ્વિતીય ધ્રુવ રચના કરે છે એટલે ત્રણ ધ્રુવ પણ નિર્માણ પામતા હોય છે હવે આપણે ચાર્ટમાં જોઈએ આપણે કે ચાર્ટમાં આપણને શું આપેલું છે અહીં આપણે આ ચાર્ટ જોયું તો જનન માતૃ કોષોનું સમવિભેજ સમવિભાજન થાય વિભેદીકરણ થાય અને તેની સંખ્યામાં વધારો થાય ત્યારબાદ આ જનન માતૃકોષો પ્રાથમિક પૂર્વ અંડકોષમાં ફેરવાય આદિપૂર્વકોષ છે તે પ્રાથમિક પૂર્વ અંડકોષની અંદર ફેરવાય પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તે જન્મ સુધી સ્થાયી રહે છે અને ત્યાં અર્ધિકરણ પૂર્વાવસ્થામાં સ્થાયી થાય છે હંગામી ધોરણે ત્યારબાદ યુવાન અવસ્થા દરમિયાન એની અંદર આપણે અર્ધિકરણની પ્રક્રિયા શરૂ થતી જોઈ શકીએ છીએ ઓકે ત્યારબાદ યુવાન આરંભ પ્રક્રિયા યુવાન આરંભ સમયે આની અંદર અર્ધીકરણ એકની પ્રક્રિયા શરૂ થાય છે અને અર્ધિકરણ એકની પ્રક્રિયામાં જે પ્રાથમિક પૂર્વ પૂર્વઅંકોષ છે તે બે ભાગમાં ડિવાઈડ થશે જે નાનો કોષ હશે તે પ્રાથમિક ધ્રુવ મોટો કોષ હશે તે દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાય છે દ્વિતીય પૂર્વ અંડકોષમાં જો ફરી અર્ધિકરણની પ્રક્રિયા થાય તો તેમાંથી અંડકોષ નિર્માણ પામશે તેનું ફરી અને બીજો દ્વિતીય ધ્રુવકાય બનશે અને પ્રાથમિક ધ્રુવકાય પણ કેટલીક વખત અહીં પ્રાથમિક ધ્રુવકાય પણ કેટલીક વખત બે કોષોમાં વિભાજિત થાય એટલે એનું પણ અર્ધિકરણ થતું હોય તો તે નવા દ્વિતીય ધ્રુવકાય બનાવશે અને આમ એક બે અને ત્રણ ધ્રુવ દ્વિતીય ધ્રુવકાવ નિર્માણ પામતા હોય કેટલીક વખત અને આગળ જતાં એ અવનત પામે છે હવે આ પાટ આ ટોપિકની અંદર આપણે જોયું કે અન્નકોષનું નિર્માણ કઈ રીતે થાય છે અને પૂર્ત અન્નકોષ ક્યારે બને કે જ્યારે એનું ફલન થતું હોય ત્યારે જો ના થાય તો દ્વિતીય પૂર્વ અન્નકોષ જ અવનત પામે છે પરીક્ષામાં પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું કે ગ્રાફિન પુટ્ટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયોની અંદર ખ્યાલ આવ્યો હશે અને જો ના સમજ પડે તો તમે કમેન્ટમાં લખી શકો છો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મહેનત કરતા રહેશો વાંચતા રહેશો વિડીયો જોવા બદલ આભાર થેન્ક યુ